कोने चुनो चौपड़ती गैंग, गैंगनो पर्दाफाश। हरियाणा नी मेवाती गैंग जब्बे, डायमंड सिटी सूरत मा लूट चोरी अने छेतरपिंडी नी घटनाओनो जाने राफड़ो फांट्यो छे। अत्यार सुधी तो आ लोको लूटाया पण हवे एक एवी गैंग सक्रिय थई छे के जेने बैंक ने चूनो चोपड़वानुं शुरू कर्युं छे। कोण छे आरोपी? टीवी स्क्रीन पर देखाती आ छे हरियाणा नी मेवाती गैंग जे बैंको ने चूनो चोपड़े छे। पोलीसे आरोपी नियामत दिन महम्मद मेव, मोहसिन खान आलम खान, रेहान उर्फे रिनी अलाउद्दीन मेव, रहमान उर्फे चुन्ना अजीज रंगरेज ने बैंक ने चूनो चोपड़वाना आरोप में झड़पी लीधा छे। आ गैंग छेतरपिंडी करवामां एटली माहिर छे के ते कोई पण बैंकना एटीएम में जता रहे अने ज्यां सिक्युरिटी न होय त्यां जई रूपया उपाड़े। जेवा रूपया मशीन थी बहार आवे के तरत ज एटीएम मशीन बंद अथवा तो छेड़छाड़ करी ट्रांजेक्शन फेल करी देता। त्यारबाद आ गैंग कस्टमर केर में फोन करी रूपया न मळ्या होवानी फरियाद करता અને આ રીતે આરોપીઓએ અત્યાર સુધી 30 થી વધુ વખત બેંક સાથે છેતરપિંડી કરી છે। નિયામત મેવ, મોહસિન ખાન, રેહાન અને રહેમાન આ પૈકીના બે છે એ હરિયાણાના નૂહ જિલ્લાના છે અને બાકીના બે છે એ પલવલ જિલ્લાના વતની છે। આ ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવેલી હતી। કેવી રીતે ભાંડો ફૂટ્યો? આ મોડસ ઓપરેન્ડીથી આરોપીઓએ અત્યાર સુધી બેંકને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો। જો કે ઘટનામાં આરોપીઓએ કસ્ટમર કેરને ફોન કર્યો જેથી બેંક દ્વારા એટીએમના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા અને જેમાં આરોપીઓનો ભાંડો ફૂટી ગયો। પોલીસે આરોપીઓ પાસેથી 25 ડેબિટ કાર્ડ, 1.13 લાખ રોકડા, 6 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। ઝડપાયેલ ગેંગ દેશભરમાં આ રીતે છેતરપિંડી આચરવા માટે મુખ્ય આરોપી ફ્લાઇટમાં અવર જવર કરતો જ્યારે અન્ય 3 આરોપી ટ્રેનમાં મુસાફરી કરતા। સુરત શહેરમાં આવીને અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને બેંક ઓફ બરોડાના એટીએમમાંથી અગાઉ પણ 1.5 લાખ રૂપિયા ઉપાડ્યા હોવાની હકીકત ધ્યાનમાં આવી છે। હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે। આ સાથે જ આરોપીઓએ અત્યાર સુધી દેશભરમાં કઈ કઈ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે તે મામલે પણ વધુ પૂછપરછ હાથ ધરી છે। કેમેરામેન રાજેશ લિંબાસિયા સાથે આનંદ પટની, વીટીવી ન્યૂઝ, સુરત।